गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपने विषमांग उद्दीपन विषय सीखे जेमा तेने क्रियाविधि सीख्या। एज प्रमाणे एक नवी थीअरी जिओलाइट। हवे जिओलाइट शब्द नवो लागे छे, पण जिओलाइट पण एक प्रकारनो उद्दीपक ज छे, इम्पोर्टंट थीअरी छे। आ बोर्डमां पूछाय छे वारंवार, तो साइंस केमिस्ट्री में, सरफेस केमिस्ट्री में टॉपिक जिओलाइट। तो सौ प्रथम तो जिओलाइट एक उद्दीपक तो छे, पण कया प्रकार नो उद्दीपक छे? तो जिओलाइट ए आकार वर्णात्मक उद्दीपक छे। હવે આકાર વર્ણનાત્મક એટલે શું? તો આકાર વર્ણનાત્મક એટલે તે તેનો આકાર ચેન્જ કરી શકે છે। ચેન્જ એટલે તેમાં રહેલા છિદ્ર સક્રિય સ્થાન ને નાના મોટા કરી શકે છે। મધપુડો જોયો હશે તમે બધાએ, મધમાખી જે બનાવે છે તે મધપુડો। એ મધપુડા જેવી જ રચના જીવલાઇટની હોય। તો પૂછાય કે મધપુડા રચના કેવી હોય છે જીવલાઇટની? तो जिओलाइट नी रचना मधपुड़ा जेवी होय छे। हवे मधपुड़ा में तमे छिद्रो जोया छे, एज प्रमाणना छिद्रो आमा होय, पण आ छिद्रो 260 थी 740 पिकोमीटर जेटला होय। જે તમને બુકમાં જોવા નહીં મળે, પણ નીટમાં પૂછાઈ શકે કે છિદ્ર રચના રહેલી હોય છે। તો આ છિદ્રનું પરિમાણ કેટલું? તો છિદ્રનું પરિમાણ 260 પિકોમીટર થી 740 પિકોમીટર સુધી નું હોય છે। જે બુકમાં તમને આ પરિમાણ નહીં મળે, પણ નીટમાં પૂછાઈ શકે છે। આનું પરિમાણ 260 થી 740 હોવાનો મતલબ શું છે? કે જો પ્રક્રિયક જો કદ નાનું હશે તો તે છિદ્ર તેનું પરિમાણ નાનું કરી દેશે। જો પરિમાણ મોટું હશે પ્રક્રિયકનું, તો જીવલાઇટ એનું છિદ્રનું પરિમાણ મોટું કરી દેશે। એટલા માટે આ અગત્યનો એક ઉદ્દીપક છે, પોતાનું કદ નાનું મોટું કરી શકે છે, સમજે છે? હવે મધપુડા જેવી રચના કરી, પણ તે રચના શાના લીધે બનેલી છે? તો તમે 11 સાયન્સમાં શીખ્યા હતા એલ્યુમિનિયમ સિલિકેટ, યાદ કરો। તો રાસાયણિક રીતે જીઓલાઇટ एल्यूमिनियम सिलिकेट नु बनेलू छे। हवे एल्यूमिनियम सिलिकेट कई रीते? चलो हवे हुं सिलिकेट आयन बनावु छु। सिलिकेट आयन आ रीते सिलिकॉन ऑक्सीजन ऑक्सीजन सिलिकॉन ऑक्सीजन દરેક સિલિકોન ઓક્સિજન સાથે જોડાયેલું છે। આ રીતે તેની રચના આગળ વધે છે। ઓકે, તમે ધોરણ 11 સાયન્સમાં આ રચના જોયેલી છે। હવે આ સિલિકેટ આયનમાં સિલિકોન નું વિસ્થાપન એલ્યુમિનિયમ દ્વારા થાય, એટલે એલ્યુમિનિયમ આ સિલિકોન ને દૂર કરશે અને પોતે એલ્યુમિનિયમ તે જગ્યાએ ગોઠવાશે, તો શું થાય?
અહીંયા સિલિકોનની જગ્યાએ એલ્યુમિનિયમ, અહીંયા સિલિકોનની જગ્યાએ એલ્યુમિનિયમ, સિલિકોનની જગ્યાએ એલ્યુમિનિયમ. માટે આ રચના એલ્યુમિનિયમ સિલિકેટ ના નામે ઓળખાય છે. હવે વિચારો કે સિલિકોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, કેટલા બંધ બનાવે? તો 4. હવે સિલિકોનની જગ્યાએ એલ્યુમિનિયમ આવી ગયો છે, માટે અહીંયા એક છિદ્ર છૂટું પડશે દરેક જગ્યાએ જ્યાં એલ્યુમિનિયમ છે. આ સક્રિય સ્થાનના લીધે તે ઉદ્દીપન ઉદ્ભવશે, ઉદ્દીપક તરીકે વર્તશે. હવે આ જે વચ્ચેની ગેપ છે, આ સક્રિય સ્થાન છે, આ સક્રિય સ્થાન પ્રક્રિયકોને આકર્ષશે, પ્રસરણ પામશે, પછી આ છિદ્ર અધિશોષણ કરશે પ્રક્રિયકો, ત્યાં મધ્યવર્તી નિપજ બનાવશે, જેમ દિશામાં ઉદ્દીપનમાં શીખી ગયા. ઓકે, આ છિદ્ર પર પ્રક્રિયક આઈને ગોઠવાશે, અંદર બીજી નિપજ બનાવશે અને પછી છૂટું પડીને જતે રહેશે. આ પ્રકારની રચના હોય. ઓકે, આવા ઝિઓલાઇટ, આવા ઝિઓલાઇટ હાઇડ્રોકાર્બન ના વિભંજનમાં વપરાય છે. વિભંજન એટલે તો હાઇડ્રોકાર્બનનું વિઘટન. ચલો, વિઘટનથી શું થાય? હાઇડ્રોકાર્બનના વિઘટનથી તો કાર્બનિક પદાર્થો મળે. કયા? પેટ્રોલ, કેરોસીન, ડીઝલ. ઓકે, આ બધા તેના વિઘટનથી હાઇડ્રોકાર્બન મળશે. હવે આ હાઇડ્રોકાર્બનનું વિઘટન કોણ કરશે? તો ZSM5 નામનો ઝિઓલાઇટ. આનું વિઘટન કરવા માટે વપરાતો આકાર વર્ણાત્મક ઉદ્દીપક એટલે કે શું? ઝિઓલાઇટ એટલે કે ઝિઓલાઇટ ZSM5 નામ છે ઝિઓલાઇટ, વપરાય છે. શું કરશે ZSM5? તો પેટ્રો રસાયણમાં ZSM5 પેટ્રો રસાયણમાં પેટ્રોલનું ઉત્પાદન કરે છે. આલ્કોહોલનું ડાયરેક્ટ ગેસોલિનમાં ફેરવવાનું કામ ZSM5 ઝિઓલાઇટનું રહેલું છે. ઝિઓલાઇટ એક આકાર વર્ણાત્મક ઉદ્દીપક હોવાથી તે પોતાની છિદ્ર રચના નાની મોટી કરી શકે છે. એ માટે સૌપ્રથમ ઝિઓલાઇટને ઉપયોગમાં લેતા પહેલા તેને શૂન્ય અવકાશમાં ગરમ કરવામાં આવે છે. શૂન્ય અવકાશમાં ગરમ કરતા શું થશે? તો તેમાં રહેલો પાણીનો અંશ દૂર થશે, એટલે ઝિઓલાઇટ શું થશે? ઝિઓલાઇટનું નિર્જળીકરણ. અને જો નિર્જળીકરણ થાય તો છિદ્રો વધારે છૂટા પડશે અને તેમાં રહેલા પાણીનો અણુ દૂર થવાથી જગ્યા વધારે મળશે, જેના લીધે હાઇડ્રોકાર્બનનું વિઘટન ઝડપથી થશે. બહુ જ આયમી થિયરી, અગત્યની થિયરી, વારંવાર બોર્ડમાં પૂછાતી આવે છે અથવા MCQ પૂછાતા આવે છે. બોર્ડમાં જો થિયરી ના પૂછાય તો આના પરથી MCQ પૂછાઈ શકે. કયા MCQ? તો પેટ્રો રસાયણમાં કયો ઝિઓલાઇટ વપરાય છે? તો કયો? ZSM5. ઓકે, પછી પૂછી શકાય કે ઝિઓલાઇટમાં પરિમાણ કેટલું? તો 260 થી 740 પિકોમીટર જેટલું. પછી પૂછી શકાય કે તેની રચના કોના જેવી છે? તો કોના જેવી? મધપોડા જેવી. ચલો, તે રાસાયણિક રીતે કયા પ્રકારનું બંધારણ ધરાવે છે? તો એલ્યુમિનિયમ સિલિકેટ.
તમારી બુકમાં તમને આ બંધારણ જોવા મળશે નહીં, પણ જાણકારી માટે હોવું જરૂરી છે. બરાબર, આ પ્રકારના અલગ અલગ એમસીક્યુ નીકળી શકે છે, નીટ માટે પણ આ એમપી થિયરી છે.